ચૂંટણી નજીક આવે એટલે સરકારી બાબુઓ પણ પોતાના પેન્ટના ખિસ્સા પહોળા કરાવી નાખે છે, કારણ કે ચૂંટણીના બિલોનું ઓડિટ તો સરકાર કરાવતી નથી, તેથી પોતાને મળેલા અધિકારનો ગેરઉપયોગ કરી નિયમોને નેવે મૂકીને સરકારી બાબુઓ માત્ર પ્રજાના પૈસાનું પાણી કરે છે. અને આવા જ એક સરકારી બાબુનું સન્માન પણ કરવામાં આવ્યું, એટલે કે ભ્રષ્ટાચારનું સન્માન કરાયું કહેવાય. જુઓ ચૂંટણીના બિલમાં થતો ખોટો અને મોટો ભ્રષ્ટાચાર. સમગ્ર રાજ્ય 25 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસના એક દિવસ પૂર્વે ભારતનું સ્વતંત્ર ચૂંટણી પંચ અમલમાં 1950માં આવ્યું અને 2011થી 25 જાન્યુઆરીના વોટર્સ ડે એટલે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે આ દિવસની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે આ વર્ષે 9મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો. અત્રે ઉલ્લેખનીય છે કે લોકશાહી પ્રક્રિયાની યુવા મતદારોને જાગૃત કરવા માટે યુવાનોએ પોતાની વેદના અને લોકશાહીની પ્રક્રિયાની જાગૃતિ અંગે વક્તવ્ય આપ્યું. પરંતુ આ દેશમાં જડમૂળથી ભ્રષ્ટાચાર નહીં જાય અને ચૂંટણીની કામગીરીમાં વિશેષ સત્તાનો ઉપયોગ કરી સરકારી બાબુઓ કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે તો તે અંગે લોકોમાં જાગૃતિ ક્યારે આવશે? સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે આજે ઉજવવામાં આવે છે. આપને બતાવું કે એક વિશાળ રેલી નીકળી હતી યુવાનો. આજે ગણ્યા ગાંઠા 2 કે 3 સ્કૂલના યુવાનો એ જાગૃતિ બતાવી છે. ખરેખર અભિનંદનને પાત્ર છે. ખરેખર સરકારી કાર્યક્રમો હોય તો તમામ સ્કૂલોને નોટિસ આપવામાં આવી હોય કે તાત્કાલિક આવો, પરંતુ આ કાર્યક્રમમાં માત્ર 2 કે 3 સ્કૂલો સ્વેચ્છાએ આવી એ ખરેખર ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. ત્યારે ચોક્કસ કહેવું પડે કે આ મતદાતા જાગૃતિ દિવસ મતદારોને જાગૃત કરો છો, યુવાનોને જાગૃત કરે છે, પરંતુ જે ચૂંટણી શાખામાં જે ગેરરીતિ છે, ભ્રષ્ટાચાર છે, એ કેદી નાથી શકાશે એ આજે પ્રતિજ્ઞા લે તો ખરેખર સાચા અર્થમાં મતદાતા જાગૃતિ દિવસ ઉજવાય ગણાય. મતદાતા જાગૃતિ દિવસે સારી કામગીરી કરી હોય તેવા અધિકારીઓ અને નાના કર્મચારીઓએ વિશેષ યોગદાન આપ્યું હોય તેને સન્માનિત કરાયા. પરંતુ આમાં પણ સૌથી વધુ ભ્રષ્ટાચાર કરાયો હોય તેવા નાયબ મામલતદાર રતિલાલ કાકલોતરનું સન્માન કરાયું. તેનું સન્માન શા માટે? તો કે 1998માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સહિત 2004માં લોકસભા, 2007માં વિધાનસભા, 2009માં લોકસભા, 2012માં વિધાનસભા, 2014માં લોકસભા અને 2017માં વિધાનસભાની ચૂંટણીમાં આ નાયબ મામલતદાર રતિલાલ કાકલોતર ખેડૂત રવિ પાકનો ફાલ લે એમ ભ્રષ્ટાચારનો ફાલ લેવા તે ચૂંટણી ટાણે આવી જાય અને ચૂંટણીના બિલનું ચૂકવણું થાય એટલે મનગમતી જગ્યાએ તેમનું પોસ્ટિંગ પણ થઈ જાય. આ રતિલાલ કાકલોતરનું સન્માન એટલે સમજો કે ભ્રષ્ટાચારનું સન્માન થયું હોય તે કહેવું અતિશયોક્તિ નથી. એ સહીનું બિલ આપતો અને તેમ છતાંય 3.5 લાખ રૂપિયા વધારે કેમ અપાય એમ એ કમિટી એમ કહે છે કે આરઓની જવાબદારી છે. જુનાગઢમાં હું શુક્લા સાહેબ ની જગ્યા જ હું બેહીન પૂરું કરી લેવું. ભાવનગર ની જિલ્લા ચૂંટણી શાખા માં 2003, 2007, 2012, 2009, 2014 અને 2017 આ તમામ ચૂંટણીમાં અહીં હું બતાવું કે જે જગ્યાએ નાયબ મામલતદાર કાકલોતર આ જગ્યા પર બેસતા, ચૂંટણી પતી ગઈ, ચૂંટણીના બિલ પૂરા થઈ ગયા, કમાણી કરી લીધી એટલે એની બદલી થઈ જાય એ જગ્યાએ અત્યારે ઉપેન્દ્રસિંહ ગોહિલ કરીને આવી ગયા છે. ખરેખર ચૂંટણી શાખામાં કામ કરવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આ જે કાકલોતર છે એનો નંબર 1 આવે. ભાવનગરમાં આ ચૂંટણી શાખામાં 2 કરોડ 14 લાખ રૂપિયાનું બિલ મૂકવામાં આવેલું, એ બિલ અનેક રજૂઆતના અંતે 58 લાખ પાસ કરવામાં આવ્યું. ખરેખર આ બિલ 7 × 35 લાખ હોવું જોઈએ. ખરેખર એટલું કામ થયું નથી, તેમ છતાંય ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. એક બાજુ સમગ્ર દેશ મતદાતા દિવસ તરીકે ઉજવી રહ્યું છે, જાગૃત મતદારો લોકશાહીનો એક પાયો છે એવી અનુસંધાને મહારેલી કાઢવામાં આવે છે, પરંતુ આ ચૂંટણી શાખામાં કેટલો સડો છે તે અંગે કોઈ તપાસ કરતું નથી. ચૂંટણી શાખામાં બેફામ રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, તેનું કોઈ ઓડિટ થતું નથી. માત્ર થાય છે તો નોટિસો, વાતો અને માત્ર થાય છે તો ખિસ્સા ભરાય છે. આ ચૂંટણી શાખાના ક્લાસ 1 અધિકારી 2013માં SEBની લાંચમાં ઝડપાયેલા, તેમ છતાંય કોઈ આ શાખાની આંખો ઉઘડતી નથી.
મુખ્યમંત્રી કહે છે કે મહેસૂલ શાખામાં સૌથી વધારે ભ્રષ્ટાચાર છે તે સાબિત કરે છે. ચૂંટણી શાખામાં એક 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 ચૂંટણીમાં એક આરો કે એક ડેપ્યુટી કલેક્ટરનો ટાર્ગેટ 1-1.5 કરોડ રૂપિયા કરપ્શનનો હોય તો આ પ્રજાની કડ ઉપર કેટલો મારણ આવશે. રતિલાલ કાકલોતરને તેની કામગીરી અંગે ફિટકોસ ન્યૂઝના ચેનલ હેડ દ્વારા જ્યારે સવાલો કરવામાં આવ્યા છે તે ત્યારે કેવું મૌન ધારણ કરી રહ્યા છે તે જુઓ. તમે ચૂંટણીમાં ભરતી થયા ત્યારથી ચૂંટણી શાખામાં જન્મ લીધો એવું લાગે છે? દરેક ચૂંટણીમાં અહીંયા આવી જાઓ છો ને? દરેક ચૂંટણીમાં તમે 2003, 2007, 2009, 2012, 2014, 2017 આ તમામ ચૂંટણી વખતે તમે અહીંયા જ આવી જાઓ છો એનું કારણ શું? વિડીયોગ્રાફીના કોન્ટ્રાક્ટ વખતે અહીંયા આવી જાઓ છો એનું કારણ શું? એને શરત શું રાખવી એ કારણ શું? બીજું કે જે લોકો હું બહુ સ્પષ્ટ ભાષામાં તમને લેખિતમાં આપી ગયો છું કે મેં 4,99,638 બિલ મૂક્યું 104 વિધાનસભા પૂર્વમાં, છતાંય તમે 8.5 લાખનું શા માટે પાસ કર્યું? આ બાબત તમે ભ્રષ્ટાચાર રોકવા માગતા નથી? છે જવાબ તમારી પાસે કોઈ નથી? તમામ મંડપ થી માંડી તમામના બિલ અહીંયા તમારા અધિકારી મેકવાન એસીબી ની ટ્રેપ માં પકડાયેલા છે. ભ્રષ્ટાચાર કરવા આ ચૂંટણી શાખા ટેવાયેલી છે. 2007 માં 31 લાખનું બિલ, 2009 માં પ્રમાણિકતા હતી એટલે 7 લાખનું બિલ, 2014 માં ખાલી 17 લાખમાં કઈ જિલ્લાની ચૂંટણી થઈ અને આ વખતે 2 કરોડ 14 લાખનું બિલ થયું, એ બતાવે છે કેટલો ભ્રષ્ટાચાર છે. ભાવનગરમાં સીસીટીવી નો કોન્ટ્રાક્ટ તો સ્માઇલ પ્લીઝ. હે, ભાવનગરમાં સીસીટીવી નો કોન્ટ્રાક્ટ તો સ્માઇલ પ્લીઝ. ભાવનગરમાં ટેક્સીનો કોન્ટ્રાક્ટ તો સ્માઇલ પ્લીઝ. ભાવનગરમાં બારદાનનો કોન્ટ્રાક્ટ તો સ્માઇલ પ્લીઝ. ભાવનગરમાં મંડપનો કોન્ટ્રાક્ટ તો સ્માઇલ પ્લીઝ. નું ટેન્ડર એને બ્લેકલિસ્ટ કરવામાં ન આવે કારણ કે દત્તક દીકરો છે ચૂંટણી શાખાનો. આ બાબત છે કઈ જવાબ તમારી પાસે નથી? એકે બાબત જવાબ નથી તમારી પાસે? આ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે સૌથી વધારેમાં વધારે ભ્રષ્ટાચાર મહેસૂલમાં છે. તમારું આ મહેસૂલ ખાતાના અંડરમાં થી બદલી લઈને તમે ચૂંટણી શાખામાં આવ્યા છો, તમારી પાસે છે જવાબ? નથી. નહીં, તમારી પાસે આ ચૂંટણી શાખામાં સાચા ખોટા બિલ બનાવવા સિવાય કઈ જવાબ નથી. અગાઉ અંકિતા પરમાર નાયબ મામલતદાર હતા, એ વખતે આ સ્માઇલ પ્લીઝને સેલ ટેક્સ નહોતો ભર્યો, એના બિલની રકમ કરેલી, એ વખતે પણ નો તપાસ માટે અરજી વારંવાર કરવામાં આવી છતાંય પગલાં લેતા નથી. ખર્ચ કમિટી મંજૂર કરે છે એમાં? ખર્ચ કમિટી તો આ વર્ષથી આવી એ કારણ કે ભ્રષ્ટાચારની ઉપર મોનિટરિંગ કરીને કેટલો તોડ કરવો એ માટે એનો તેવો થયો ને. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સ્વીકારે છે કે ગુજરાતની અંદર સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસૂલ વિભાગમાં થાય છે. તે પણ સ્વીકારે છે કેટલી હદે ભ્રષ્ટાચાર થાય છે. સાંભળો તે શું કહે છે. ત્યાં બદનામ ખાતું એટલે મહેસૂલ ખાતું, અને એવી જ રીતે બીજું બદનામ ખાતું એટલે પોલીસ ખાતું, અને આમાં તો શું કરવું ને શું ન કરવું. ઘણી વખત પહેલાના સમયમાં એવો સમય હતો, આથી ને હું 20-25 વર્ષ પહેલાની વાત કરું છું, કે કોઈ બહારનો માણસ કચેરીમાં આવીને પોતાના કામ માટે પૈસા આપે ને તો સામેનો કર્મચારી કે અધિકારી ધ્રુજી જતો હતો અને એના મોઢામાંથી એ ઉદ્ગાર નીકળતા કે ભાઈ સાહેબ મારે મારા બૈરી છોકરાઓને અભડાવવા નથી, મારા બૈરી છોકરાઓને મારે મુશ્કેલીમાં મૂકવા નથી, ભાઈ મારે આનંદ કરવું, ગભરાઈ જતા હતા. અને આજે 25 વર્ષ પછી આખી 360 ડિગ્રી ચેન્જ છે. એમને ઊભો થઈને કોઈ જાય કામ પતી જાય, ઓલા અધિકારીને કર્મચારીમાં ઘણા લોકો એને પાછા બોલાવે, ભાઈ અમારી ઘરે બૈરી છોકરાઓ છે કઈ ચિંતા તો કરો. એટલે આખી માનસિકતામાં લોકોએ ભ્રષ્ટાચારને સ્વીકારી લીધો છે, અને એના મૂળમાં ન સરકારે કોઈ હિંમતથી પ્રયત્ન કર્યા,
ન કર્મચારી ને અધિકારીઓએ આની ગંભીરતા લીધી, આખી વિશ્વસનીયતા તૂટી ગઈ. અને ક્યારેક તો મજાકમાં એમ કે ભાઈ આ કરપ્શન ને પણ લીગલાઇઝ કરજો ને, નક્કી જ કે ચપરાસીને આટલા પૈસા દેવાના જ, લીગલાઇઝ અહીંયા આટલા દેવાના જ, અને તો જ કામ થશે. આ ભાવના પણ વ્યાપક પ્રમાણમાં ચાલે. ચૂંટણી શાખાની વાત કરીએ તો માત્ર ભાવનગર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં અને દેશમાં ચૂંટણીમાં થતી કામગીરીના અધિકાર જિલ્લા ચૂંટણી અધિકારી અને આરઓને મળેલા છે કે વગર ટેન્ડરે મન ભાવે તેવા ક્વોટેશન લઈને કામ કરાવી શકે, ત્યારે કરોડો રૂપિયાનો પ્રજાના કેડ પર ખર્ચ થતો હોય તેનું ઉચ્ચ કક્ષાએથી ઓડિટ પણ થતું નથી, અને ચૂંટણી કામગીરીમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો હોય તો સ્ટેશનરી, પ્રિન્ટિંગ, મંડપ સર્વિસ સાથે જ ટેબલ, ખુરશી અને કેટરિંગ સહિત સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી અને વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફીની કામગીરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે, અહીંયા ખોટા બિલ બનાવવામાં આવે છે. ચૂંટણી ટેન્ડરમાં જે શરતો હોય તે માત્ર કાગળ પર જ રહી જાય છે અને પ્રમાણપત્ર વગર કરોડોના ખોટા બિલ ચૂકવાઈ જાય છે. અત્યારે આપણે વાત કરીએ મંડપના કોન્ટ્રાક્ટર મૂળજી નાનાલાલ કંપનીના છૂટા થયેલા વિશાળ મંડપ સર્વિસ ધરાવતા મુકેશ પટેલ દ્વારા કેટલો અને કેવી રીતે ભ્રષ્ટાચાર કરાયો તેનો ઓડિયો સાંભળો. સામાન્ય માણસના ઘરે લગ્ન હોય તો 250-300 રૂપિયામાં મંડપનો એક ગાળો નખાય અને અહીં ચૂંટણી ટાણે 750 રૂપિયાનું બિલ એક ગાળાનું થાય. અને દુઃખ સાથે કહેવું પડે કે આજથી 12 વર્ષ પહેલા 2007ની ચૂંટણીમાં આ મંડપના ગાળાના એક ગાળાના 1200 રૂપિયા એક ગાળાના લેવાયા હતા, અને તે આ ઓડિયોની અંદર તે કબૂલે પણ છે. સાંભળો શું કહે છે મુકેશ પટેલ. કોઈ વસ્તુ તમારે દેવાની નહીં, એમાં જો સર્વિસ ટેક્સ, વેટ, ઇન્કમ ટેક્સ, બધી જાતના ટેક્સ ગવર્મેન્ટ ના, ગવર્મેન્ટ કોઈ જાતનું આપણને આપતી નથી, બરોબર. પ્લસ આપણને એ TDS કાપીને આપે, આપણને પછી હાડી વસ્તુ લેવા પડે કે નહીં, આપણે ઉંમરે જુદી નું આપે, જેમ તમને એમ કીધું ટ્રાન્સપોર્ટેશન જુદું આપી દેજો, એમ એ આપણને આપે નહીં. અને ખુરશી એમાં એવું હોય કે આપણને એમ કે સાહેબ 15 રૂપિયાની ખુરશી આપીએ ને ભાડે, આપણે 20 રૂપિયાની, તો એ આપણને એમ કે પાથરી ગયો, 10 વખત તો ફેરવો અહીંયા નહીં અહીંયા મૂકવો, એમ બરોબર. એટલે આના ભાવ હોય ગવર્મેન્ટ ના વધારે, બાકી પાછું સાહેબ ને હાચવાના એ અલગ. લખીને આપે એને એક ટકો દેવાનો, 300 રૂપિયા હારી 700 રૂપિયા થઈ જાય, બાકી સાહેબ હાટું જ છે. હા હકીકત છે ને, એવું જ છે ને. અને બીજું મજૂરી કે કોઈ આપે નહીં વસ્તુ આપણને, બરોબર બરોબર બરોબર. આ તો કઈ નથી, હવે અમે 1200 રૂપિયા જેવું ઇન્ટરવ્યુ માટે દીધું, નો ચાલો પડદાફાસ કર્યું, તમે 1200 રૂપિયા એક ગાળાના 1200 વર્ષ, હા એક ગાળાના 1200 લીધેલા સહિત તમે. ચૂંટણીમાં એક ગાળાના 1200 રૂપિયા, હા એમાં શું થયું, SOS ભાવ છે ને એ લોકો સ્ક્વેર મીટર નો કહીજો, બરોબર. SOS ભાવ સ્ક્વેર મીટર નો કહીજો, જનરલી આપડે સ્ક્વેર ફૂટ ઉપર હોય, બરોબર. હવે અમે સ્ક્વેર ફૂટ નો ભાવ ને હિસાબે અમે ભાવ ભરી દીધા હતા, કે સ્ક્વેર ફૂટ છે એમ, બરોબર. સ્ક્વેર ફૂટ ને સ્ક્વેર મીટર માં કન્વર્ટ કરે કેટલા રૂપિયા થાય, બરોબર. તમે કેટલા મળ્યા, 1200 રૂપિયા, બરોબર. એક ગાળા ના 1200 રૂપિયા, હા તેમાં સાહેબો લઈ ગયા છે ને 75%, 75%. એટલે હું તમને કહું કે તેજી એટલે આપ્યા છે, એટલે ઓલા અંકિતા બેન ની નોકરી જતી હતી, ખબર છે બધું આવ્યું તો ઓલા શાહ સાહેબ નું ભ્રષ્ટાચાર ચૂંટણીમાં તો
આ કોઈ કોઈ થાકતા જ નહીં હોય ચૂંટણીમાં બિલ બનાવવામાં. હવે તમને કહું કે 12 કરોડ, 2 કરોડ, 3 કરોડ, 5 કરોડ કેટલા કાપે છે? બોલો બોલો, બહુ કરી કેટલા ઓલા કરે છે એ બધા? હકીકત છે. ભલે ભલે ભલે, વાંધો નહીં. હવે 24 તારીખ માં થઈ જશે તમારે, આપડે જઈ આવશું. ભાવનગર ચૂંટણી શાખાની વાત કરીએ તો રતિલાલ કાકલોતર સહિત તેની આખી ટીમમાં કોણ કેટલી હદે ગેરરીતિ કરે છે તે જાણો. આ રતિલાલ કાકલોતરની ભરતી જાણે ચૂંટણી શાખામાં ભ્રષ્ટાચાર કરવા માટે જ થઈ હોય તેમ લાગે. 1998ની ચૂંટણીથી તમામ ચૂંટણીમાં કામગીરી થયાનું સર્ટિફિકેટ એ રતિલાલ કાકલોતર આપે, પછી તે 5 રૂપિયાના બિલના 500 રૂપિયા થયા હોય ને તેમ કહો ને તો પણ તે ચાલ્યા જાય. માત્ર આપણે વિડીયોગ્રાફીના કામગીરીનો નમૂનો લઈએ તો 2007માં 60 લાખ ખર્ચ થયો હતો અને તેમાંથી ખોટા પ્રમાણપત્રો આપતા તે સમયના મામલતદાર અંકિતા પરમારે 30 લાખ રૂપિયા જેટલી માતબાર રકમ કાપી હતી. અને ત્યાર પછીની વાત કરીએ તો 2009 લોકસભાની ચૂંટણીની, તો તેમાં જિલ્લાની 9 વિધાનસભાની બેઠકની વિડીયોગ્રાફીની કામગીરી એ માત્ર 7 લાખ અને 20 હજારમાં પૂર્ણ થઈ હતી. તે સમયે મંડપના 10x10ના 1 ગાળાના 1,200 રૂપિયા ચૂકવાયા હતા અને તેમ છતાં ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી પ્રદીપ શાહ, જેને સૌથી ઓછા ખર્ચનો પુરસ્કાર મળ્યો હતો. ત્યારબાદ વાત કરીએ 2012, તો આ ચૂંટણીમાં 2 એજન્સીના સરખા ભાવ હોય તેમાં એક ક્રિષ્ણા કલર લેબ એટલે કે સ્માઇલનું બીજું નામ અને બીજી પ્રોવેલ ડીજી એડ એજન્સીને એક સરખા ભાવ હોવાથી 4 વિધાનસભા પ્રોવેલ એજન્સીને અને 5 વિધાનસભા મહેશ માવજી પટેલને મળેલી. આ ક્રિષ્ણા કલર લેબ એજન્સીના 5 વિધાનસભાનું બિલ 76,37,450 પૈકી 41,31,350 મંજૂર થયેલું અને 35,06,100 કાપવામાં આવેલા તેમાંથી, અને તેમ છતાં મહેશ માવજી પટેલની પત્નીના નામે આ ચાલતી કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં ન આવી. તે દર્શાવે છે કે આ રતિલાલ કાકલોતરની ચૂંટણી કામગીરીની વફાદારી કેવી છે, કેટલી હદે ભ્રષ્ટાચાર કરાય છે. જ્યારે પ્રોવેલ ડીજી એડની 4 વિધાનસભાનું બિલ 20,83,682 હતું, તે સમયે ચૂંટણી અધિકારીનો ટાર્ગેટ માત્ર વિડીયોગ્રાફીની કામગીરીમાં 1 કરોડનું બિલ બનાવી અને કરપ્શન કરવાનો ટાર્ગેટ હતો, ત્યારે એસીબીની ટ્રેપમાં તે ઝડપાયા, જે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ એટલે કે યુવાનોમાં એક થનગનાટ છે. મોટી સંખ્યામાં આજે રેલી કાઢવામાં આવે છે, જાહેર પ્રોગ્રામો કોલેજોમાં રાખવામાં આવે છે, પરંતુ આ મતદાન પ્રક્રિયામાં કેટલો ભ્રષ્ટાચાર છે, અહીંના બિલ ચૂકવાય છે એમાં કોઈપણ પ્રકારનું ઓડિટ થતું નથી, તે અનુસંધાને સરકારશ્રીમાં કોઈ જાગૃતિ આવતી નથી. વારંવાર રજૂઆત કરી, હું દાખલો આપું કે ભાવનગર 104 પૂર્વ આ વિધાનસભામાં ટીના એજન્સી દ્વારા માત્ર વિડીયોગ્રાફીનું કામ રાખવામાં આવેલું, એનું બિલ એને 32 લાખનું મૂક્યું. ખરેખર એના પેટા કોન્ટ્રાક્ટર તરીકે એક એજન્સી હતી અપર્ણા ગ્રાફિક્સ, અને આ એજન્સીએ 5,4,99,668 બિલ મૂક્યું. તે બિલ 32 લાખનું કેવી રીતે થઈ ગયું? આની ઉપર હિસાબી કમિટી બેઠી છે. આ હિસાબી કમિટી પણ નિર્ણય લે છે કે એમાં 8.5 લાખ રૂપિયા બિલ પાસ કર્યું, એટલે 4 લાખ, 4.5 લાખ, 5 લાખ રૂપિયાનું બિલ હોય એના 8.5 કઈ રીતે પાસ કરે છે? હિસાબી કમિટી શું કરે છે? ખરેખર તમારા કે મારા ઘરે જો લગ્ન પ્રસંગ હોય તો 250 રૂપિયામાં મંડપનો ગાળો નખાય, પરંતુ આ ચૂંટણીમાં 750 થી 800 રૂપિયા મંડપનો ગાળો નખાય છે, કરોડો રૂપિયાના બિલ કરે છે. ઉલ્લેખનીય છે કે 2013ની અંદર અહીંના ચૂંટણી અધિકારી ઇદ્રીસ ગ્રેબિયન મેકવાન ક્લાસ 1 ઓફિસર એસીબીની લાંચમાં પકડાઈ ગયેલા અને એ આ વિડીયોગ્રાફીના ભ્રષ્ટાચાર અનુસંધાને પકડાયેલા, તેમ છતાંય તંત્રની આંખ ઉઘડતી નથી. માત્ર યુવાનોને લોકોને એક પબ્લિસિટી સ્ટંટ કરી અને મતદાન જાગૃતિ દિવસ ઉજવી રહ્યા છે, પરંતુ આની અંદર કેટલી ક્ષતિ છે, આમાં કેટલો ભ્રષ્ટાચાર છે, પ્રમાણપત્ર વગર બિલ અપાય છે એ તપાસ કરવાનો ટાઈમ નથી. 2003, 2007, 2009, 2012, 2014, 2017 આ તમામ ચૂંટણીમાં કરોડો રૂપિયાના સમગ્ર રાજ્યમાં બિલ બને છે, પરંતુ આ અનુસંધાને પગલાં લેવામાં આવતા નથી. એ ખરેખર આ બાજુ મનસુખભાઈ માંડવિયા ગાંધી વિચારોની યાત્રા કરે છે, એક બાજુ મુખ્યમંત્રી એમ કહે છે કે સૌથી વધારે ભ્રષ્ટાચાર મહેસૂલ વિભાગમાં છે એટલે કે રેવન્યુ વિભાગમાં, અને આ વિભાગમાં ચૂંટણીનો ભ્રષ્ટાચાર તો કોઈને નજરમાં જ આવતો નથી. ત્યાર પછી 2014 લોકસભાની ચૂંટણી આવી અને બંને એજન્સીના અલગ અલગ આઇટમમાં ભાવ મંજૂર થયા,
જિલ્લા કલેક્ટર પ્રકાશ સોલંકીના સમયમાં 9 વિધાનસભાનો ટોટલ ખર્ચ માત્ર 14,72,300 થયો. ત્યારબાદ જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવી ત્યારે અગાઉના મંજૂર થયેલા ભાવો ચૂંટણી કામગીરી દરમિયાન તેને રદ કર્યા અને અધવચ્ચેથી ચૂંટણીને માત્ર 8 દિવસની વાર હોય ત્યારે એકમાત્ર આ મહેશ પટેલના ભાવને મંજૂર કરી અને જિલ્લા કલેક્ટર બંછાનિધિ પાની સાહેબે મંજૂર કરી અને લાખો રૂપિયાના બિલનું કારખાનું ત્યાં ચાલ્યું. હવે વાત કરીએ 2017 વિધાનસભાની ચૂંટણીની, તો આ ચૂંટણીમાં મધ્યપ્રદેશની ટીના એજન્સીનું ટેન્ડર મંજૂર થયેલું અને તે સમયે તેમાં ભાગ પડાવી સ્માઇલ પ્લીઝના મહેશ પટેલે 7 વિધાનસભા પૈકી 3 વિધાનસભાનું કામ કર્યું અને તે સમયે 104 ભાવનગર પૂર્વની કામગીરી પેટા કોન્ટ્રાક્ટમાં અપર્ણા ગ્રાફિક્સે કરેલી અને એકદમ પ્રમાણિકતા પ્રમાણે તમામ કામગીરીના પ્રમાણપત્રો ટીના એજન્સીને આપેલા અને કુલ બિલ 4,99,600 રૂપિયાનું થયેલું. પરંતુ આ બંને એજન્સીને રતિલાલ કાકલોતરની મિલીભગત આઈથી 2,12,80,062 બિલ ફેબ્રુઆરી માસમાં મૂકવામાં આવ્યું. ફેબ્રુઆરી માસથી અત્યાર સુધીનો જીએસટી જે તે સમયે ભરવો પડે તે ભરેલ નહીં અને ટેન્ડરની શરતોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે બિલ મૂકવાની સાથે 15 દિવસમાં જ જીએસટી સર્ટિફિકેટનું પ્રમાણપત્ર રજૂ કરવું. પરંતુ આ પ્રકારની કોઈ પણ કામગીરી કર્યા વગર હિસાબી કમિટીએ આ બંને એજન્સીના 64,75,188 બિલની ચુકવણી ઓનલાઈન કરી આપી છે. ખરેખર 7 વિધાનસભાના વિડીયોગ્રાફીના કોન્ટ્રાક્ટની બિલની વાત કરીએ તો 104 ભાવનગર પૂર્વના બિલ પ્રમાણે જોઈએ તો 7 વિધાનસભાના બિલની રકમ 35,00,000થી વધારે ન થાય. પરંતુ પ્રમાણપત્ર રજૂ કર્યા વગર ખિસ્સા ભરી આ પ્રમાણપત્ર રતિલાલ કાકલોતરે આપ્યું હોય તેમ બિલ ચૂકવી દેવામાં આવ્યું અને હાલ જે જગ્યાએ 3,50,000નું વધારે ચૂકવણું થયું છે તે જગ્યા પર એટલે કે 104 ભાવનગર પૂર્વ પ્રાંત અધિકારીની કચેરીમાં આ રતિલાલ કાકલોતરનું પોસ્ટિંગ કરાવી બિલાડીને દૂધની વાટકી આપી હોય તેમ આ રતિલાલને કલેક્ટર સાહેબે ચૂંટણી કામગીરીના એવોર્ડ સાથે ભેટ આપી છે. આ ભ્રષ્ટાચાર અંગે રાજ્યના ચૂંટણી કમિશન પાસે અગાઉ 2012માં રજૂઆત કરેલી છતાં ભ્રષ્ટાચારની તપાસ ન થઈ અને ચૂંટણી કમિશનને ફરી 2017ની ગેરરીતિની રજૂઆત કરી ત્યારે માત્ર ચૂંટણી શાખા પર માત્ર તપાસ અંગેનો કાગળ આવ્યો અને તે તપાસ કર્યા વગર તાત્કાલિક અસરથી ટીના વિડીયો વિઝન અને સ્માઇલ પ્લીઝને ચૂકવણું પણ કરી આપ્યું અને માત્ર બ્લેકલિસ્ટ કેમ ન કરવા તેવી નોટિસ આપી સંતોષ માન્યો. આ તો માત્ર સમુદ્રમાંથી બૂંદ પકડાય તેમ વિડીયોગ્રાફીના કામમાં ભ્રષ્ટાચાર થાય છે, કેવી રીતે થાય છે, કેટલો થાય છે તે કામગીરી બહાર આવી. આનાથી વધુ ભ્રષ્ટાચાર સીસીટીવી કેમેરા, નિરીક્ષકો માટે વીઆઈપી કાર ભાડે કરવાની, તેમના માટે વીઆઈપી ભોજનથી લઈ તમામ વીઆઈપી વ્યવસ્થા કરવાની, સાથે જ કેટરિંગ, મંડપ સર્વિસ સહિત તમામ કોન્ટ્રાક્ટમાં તગડી મલાઈ ખાવાનું આ અધિકારીઓ ચૂકતા નથી. સમગ્ર રાજ્યમાં 7-8 એજન્સી છે. તે એજન્સીના માલિકો પોતાની મનગમતી શરતો ટેન્ડરમાં રાખી કરોડો રૂપિયાના કામો કરે છે અને તેમાં સોની ફિલ્મ્સ, ગુજરાત એસોસિએટ, સ્માઇલ પ્લીઝ, કૃષ્ણા કલર લેબ, વીકે કલર લેબ, ગોથરા જે પ્રવીણ પરમાર ચલાવે છે, જે રાજ્યની તમામ ચૂંટણીમાં ઓનલાઈન અલગ અલગ નામે ટેન્ડર ભરી બીજાના ટેન્ડર પાસ ન થાય તેવી શરતો રાખીને 2-3 કરોડ રૂપિયાના બિલ બનાવીને પ્રવીણ પરમાર પ્રજાની કમર પર તાગડ ધીના કરે છે અને અધિકારીઓ વિધાનસભા વાઇઝ 1-1.5 કરોડનો ભ્રષ્ટાચારનો ટાર્ગેટ રાખતા હોય છે. આ ચૂંટણી પંચની ઓડિટ નહીં કરવાની નીતિના કારણે ભ્રષ્ટાચારયુક્ત બિલ ખોટા અને મોટા પાસ કરાતા હોય છે. આપ કલ્પના કરો કે ચૂંટણી શાખામાં દર વર્ષે એક ચૂંટણી તો હોય જ, જેમાં લોકસભા, વિધાનસભા, મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયત અને બાકી વધે તો ગ્રામ પંચાયતની ચૂંટણીની કામગીરી થતી હોય છે, તો તેમાં દરેક કામ થઈ રહ્યા છે તો તેમાં કેટલી હદે ભ્રષ્ટાચાર થતો હશે તે બાબતે જાગૃતિ આવવી જરૂરી છે. 9મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યુવા મતદારો અધિકારીઓ દ્વારા પ્રતિજ્ઞા પણ લેવામાં આવી કે કોઈપણ જાતની ગેરરીતિ, કોઈપણ જાતનું નિર્ભય મતદાન કરવું તે અંગે સૂચના પણ અપાય અને પ્રતિજ્ઞા પણ લેવાય. પરંતુ આ ચૂંટણી શાખામાં જે ગેરરીતિ થાય છે તેની પ્રતિજ્ઞા ક્યારે લેવાશે એ તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન નાનો ચુડાસામા સાથે પ્રદીપ શુક્લા, બીટ કોસ્ટ ન્યૂઝ, ભાવનગર.